અમદાવાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેની આજે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપના બે સભ્યો કોંગ્રેસને સમર્થન આપે તેવી શક્યતાઓ. મહત્વનું છે કે હાલ અમદાવાદ કોંગ્રેસ પાસે 70 સદસ્યોનું પીઠબળ છે. ભાજપના બે સભ્યો સીતાપુર બેઠક પરથી ચૂંટાયેલા અમરસિંહ ઠાકોરને સમર્થન આપી શકે છે. અમરસિંહ ઠાકોર પ્રમુખ બની શકે તો પ્રમુખ તરીકે સાણંદ બેઠકના કોંગ્રેસના અમરસિંહ સોલંકીની પણ વરણી થવાની શક્યતા દેખાઈ રહી છે. અમદાવાદમાં જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બે સભ્યો ભાજપના કોંગ્રેસને સમર્થન આપે તેવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ પાસે છે 70 સદસ્યોનું પીઠબળ. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌતમ, શું છે વધુ વિગતો? જે રીતે હોર્સ ટ્રેડિંગ થી બચવા માટે સદસ્યો છે તેમને અજ્ઞાતવાસમાં ધકેલવામાં આવ્યા હતા, સમીકરણો અત્યારે કેવા રચાઈ રહ્યા છે? જી ચોક્કસ જણાવી દઉં તો મહત્વની વાત એ છે કે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી છે તે યોજાવાની છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાસે 18 સીટો છે, જ્યારે ભાજપ પાસે 16 સીટો છે. અને 18 સીટને ગઠબંધનને લઈ અને કોંગ્રેસ છે તે રસાકસી અને તોડજોડની રાજનીતિ પણ કરી રહી છે. ત્યારે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો ભાજપના બે ધારાસભ્યો કોંગ્રેસને સમર્થન આપવા માટેની તૈયારી પણ દાખવી ચૂક્યા છે અને તમામ લોકો એક જૂથ બનાવીને સમર્થન કરી અને તેઓ રાજસ્થાન પહોંચી ગયા હતા. અને હવે મહત્વની વાત એ છે કે જ્યારે આજે ચૂંટણીનો દિવસ છે ત્યારે યુનિટી દાખવી અને તે પોતાના જે કોંગ્રેસ પાસે જે સીટ છે તે યથાવત રાખવાની કમર કસી રહ્યા છે. જી આભાર ગૌતમ, આ સમગ્ર માહિતી બદલ.